ઘોર કીધું અટ હાસનયમાં દૈત સેના ખળભળી, નેર ઉછળ્યા મહાસાગરમાં ધરતી બધીએ ધણ ધણી, પછી કાળ રૂપે કાળ ક્યાંમાં તું ખપ્પર ધારણી, કરતી સદા કલ્યાણ જગતના તું જ માં પરમેશ્વરી, હે માં હે પાવાગઢ વાળી માં મહાકાળી, તમારા પ્રચારનો કોઈ પાર નહીં, હે માં અત્યારે હળહળ કલયુગમાં, હે માં ભગવતી મહાકાળી માં, ઘેરે ઘેરે પૂંજાય છે પાવાની દેવી, એનો મહિમા તો અપરંપાર છે બાપા, જ્યાં પાવાગઢ માનું ધામ છે મહાકાળી માનું, એનો અદભુત ઇતિહાસ છે. ઘણાય વર્ષો થઈ ગયા છે આ વાતને, પણ હજી એના મીઠા સંભારણા કે કડવા સંભારણા જે કહી હજી ઊભા છે. તેથી બહુ મજાનો એક પ્રસંગ ન્યાનો છે, અદભુત માં ભગવતી જેને આપોઆપ મળ્યા, એ રાજા પતિ બાળુડો રાજા, પાવાગઢના રાજા હતા, માના ઉપાસક હતા, માની પ્રાર્થના કરે, સેવાયો કરે, પૂજા કરે, બસ માં બધો તારો પ્રતાપ છે પાવાગઢનું રાજ તપે છે, હે માં બધો તમારો પ્રતાપ છે, આવા પરમ ઉપાસક, શ્રદ્ધા વિશ્વાસ અહોનિશ માનું સમરણ કરે, એની હાથ પટરાણી, એ માતાજીની ઉપાસક, માં ભગવતીની ભક્તિ કરે, પતિવ્રતા ધર્મ પાળે, બસ માની સેવાઓ વંદના પ્રાર્થનાઓ કરે, અને નવરાત્રિ આવે ત્યારે એના ઉત્સવો ઉજવાય, માના એ મજાના ગરબા ગવાય, માની પધરામણી થાય. ઇતિહાસ એમ કહે છે કે પતિ રાજા એવા માના પરમ ઉપાસક હતા બાપા, માતાજી ભગવતી માં કાળકા એને પડદે વાતો કરતા, થઈ થવાની, જેમ કાળિયા ભીલને માં ચામુંડા વાતો કરતા ને એમ બાપા. આ તો વર્ષો પુરાણો ઇતિહાસ છે, માતાજી વાતો કરે ને પતિ રાજા સાંભળે, બાળુડો રાજા, પવિત્ર રાજા, અથાગ ઇતિહાસ છે એનો. એક વાર નવરાત્રિના દિવસો છે, આસોની અજવાળી રાત છે, માના નોરતા છે, સેવા પૂજા અર્ચના કોઈ વાત નહીં, કાંઈ ખામી નોરી જાય એવી માની પ્રાર્થનાઓ થાય છે, અને એમાં માને પારે બે હાથ જોડીને ધૂપ દીવા કરીને એકવાર રાજા પતિ માને કહે છે કે હે માં તારી દયાનો કોઈ પાર નથી, પણ હવે તો એમ થાય છે આચમાને કે પડદે વાતું જે કરો છો ને એમાં હવે સન્મુખ આવીને દર્શન દો નહીં, બસ હું તો દર્શનનો ભૂખ્યો છું મળી તમારા. અરે રાજા, હું આ પ્રમાણે વાતો કરું એ બરોબર છે, તું મને ઓળખી નહીં, એક મારું તેજ તારાથી જીરવાશે નહીં. રાજા કહે નહીં મારે, એકવાર મને માં દર્શન દો એમ રાજાએ હઠ પકડી છે, રાજ હઠ બાળ હઠ, અને માં ભગવતી રાજી હતા પૂરે પૂરા, હો રાજા પતિની માથે બને છે કેવું, નોરતાના એક પછી એક દિવસો જાય છે, પતિની રાણીઓ જે હાથે છે એ માતાજીની ગરબીની પધરામણી રાજના પટાંગણમાં કરીને માના ગરબા રમવા છે, માના ઉત્સવ ઉજવવા છે, એટલે ગરબે રમવા ભેળ્યું થઈ, એ માથે ગરબા લીધા છે, ભગવતીના ગુણાનું વાત થઈ રહ્યા છે, મારી તો કાળીને કલ્યાણી જ્યારે જોઉં ત્યાં જોગ માયા. અહીંયા રાજા પતિ, કારણ કે સ્ત્રીઓની એબ હોય ને, અહીંયા બધી રાણીઓ છે, દાસ દાસી નોકર ચાકર, પોતે રાજની અટારીમાં ઊભા છે, માના દર્શન કરે છે,
જોવે છે નજરે. પોતાની હાથે રાણીઓ હતી, ગરબે રમે છે, માથા પર ગરબા છે, અગ્નિ પ્રગટ છે. આ હા હા, કેવું બન્યું એ વખતે બરોબર માં ભગવતી કાળિકાને એમ થયું કે રાજા પતિની બહુ ભાવના છે, મારો ભગત છે. સન્મુખ મળવાની વાત છે તો હાલને આજ પૂરી કરી દઉં, જો ઓળખી જાય તો એને ન્યાલ કરી દઉં, કે આપો એમ સમજી. જો પણ ભૂલ કરે તો ઘણો સમજાવ્યો હતો રાજાને, છતાંય માને આવવું પડ્યું. બોલે બંધાણીથી, એક બોલે પછી બીજું બોલે નહીં. માતાજીને એમ થયું અત્યારે બરોબરનો સમય છે, આઠમું નોરતું છે, આઠમની રાત છે, અંજવાળી રાત, શોભા અપરંપાર બની છે. હાથે રાણીઓ ગરબે રમે છે. માતાજીએ સ્વરૂપ એવું લઈ અને માથા પર ગરબો લઈને હાથે રાણીઓની ભેળા ભળી ગયા. આ હા હા હા, પછી તો ગરબો ગગને ગાજ્યો, આકાશમાં દેવતાઓ જોવા મળ્યા, બાપા માં ભગવતી કાળિકા ગરબે રમે છે. શોભા કાંઈક કેવી બની છે. રમે રમે પતઈની હાથે રાણીઓ ભેળા રમે, મારી કાળિકા રેલો. હા હા, મારું કહેવાનું આ દ્રશ્ય અટારીમાં ઉભા ઉભા પતઈ રાજા જોઈ રહ્યા છે. માના દર્શનમાં ખોવાના છે પણ પ્રકૃતિ ફરી ગઈ. માણસને ભવિષ્ય ભૂલવે, ક્યાંક વિધાતાના લેખ એવા હોય. કેવો વિચાર આવ્યો, પોતાની રાણીઓ જે ગરબે રમે છે, પોતાના હાથ રાણી છે, કાયમ હાથે રાણી રમતી હોય, આજ આ આઠમું કોણ? આવું રૂપ, આવું સ્વરૂપ ક્યાંથી આવ્યો, કોણ છે? હવે અત્યારે તો અહીંયા જવાય નહીં, કારણ કે એ મર્યાદા. પણ અને મારા રાજમાં આવું રૂપ, આ હા 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 હા, કાંઈક એવી વાત છે ભગવાન, હા શું સમજાણું નહીં. પતઈ રાજા મારું કહેવાનું જાણે ભાન ભૂલ્યા એમ, અને કાંઈક વિધિના લેખ એવા લખેલા હોય. બાપુ રાજાને હા શું સમજાણું નહીં, પોતાની આંખમાં કામ જાગ્યો. ગરબા પૂરા થાય તે નોખી તો પડી છે ને ભાઈ, નીકળે છે તો ખરી ના છે, આવું વિચારે છે. ઓ આ હા હા, જો કદાચ એમ સાચું સમજાઈ ગયું હોત તો ન્યાલ થઈ જાય, પણ આ તો મા છે, કાળિકા છે. બાપા હમે આવી તો બળીને ભડકો થઈ જાય, આમ જો રાખ થઈ જાય તે જ નોંધ્યું. રાજાને સાચું સમજાણું નહીં, મનમાં અવળું વિચારી લીધું. હવે આ નીકળે એટલે નો રસ્તો રોકીને ઉભો રહો, આડો ઓડા બાંધું. માતાજી તો પોતાની લીલા હંકેલી, ગરબા પૂરા છે, હજી તો થોડીક રાત છે, અંધારું છે. માતાજી નીકળી ગયા રાણીઓ પોતાના મહેલમાં. હવે જુઓ કેવું બને છે. માતાજી ધીરે 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 રાજમહેલના રસ્તેથી આયલા જાય છે. રાતનો સમય, કાળી ડિબાંગ મેઘલી મળી ગયેલી હપસીના મોઢા જેવી રાત. પડખે મણ આયલું જાય તો હું જે નહીં આવી. આ નીકળ્યા માતાજી, ખમ 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 પગમાં ઝાંઝરિયું, રણકાર બોલતો જાય છે. મેં કીધું ને માણસને ભાવી ભૂલ્યો. જેવા ન્યાથી માતાજી નીકળ્યા એટલે તરત ઠાટ દઈને રાજા પતઈ આમ કરીને આમ છેડો પાલો પકડી લીધો. આ માતાજી આમ ઉભા રહી, અ રાજા. પણ રાજા મેં કીધું ને ઓળખી શક્યો નહીં. એ રાજા મારો પાલો મેલી દે. મેં કીધું ને જો હાથો સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય, પણ રાજા આંધળો બની ગયેલો. પાલો હવે નહીં મેલું, પાલો મેલું તારો. કોણ છો તું, ક્યાંથી આવી છો, મને તું નહીં ઓળખી. એક બતાવી
તમે રાજા એટલે પ્રજાના પિતા સમાન કહેવાવ, મારો પાલો મેલી જો, આવી ભૂલ કરો માં, એની કરતા એક કામ કરો, મારી તાકાત એવી છે, મારું સતીત્વ આમ જો, માં એ તો માની કળા, તો માં લીલા માની જાળાય, માં એવું બોલ્યા કે માગ માગ પાવાના રાજન, માગ 92 લાખ માળવો, માગ માગ ઘોડાની ઘોડાડ્યો કે હાથી આપું જોઈતા, એ રાજા તું કેમ તારું અભિરે ભરી દઉં, માગ માગ ગરજ ને ભંડાર ખજાના હતી હામતા હૈ પતઈ, પાલો મૂકી દે દાદા, સમજો નહીં, નહીં નહીં નહીં, બસ એવું કાંઈ નહીં, આ કાંઈ જોતું નથી, મારી પાસે બધું છે, મેં એનો કીધું આંધળો થઈ ગયેલો, કાંઈ દેખાતું નથી બીજું, પણ કાંઈક માતાજીને પોતાની લીલા પાલો મૂકતો નથી. એ રાજા હજી સમજાવું હો, માની જા, તો કે નહીં બધું છે મારી પાસે, મારી પાસે કોઈ વાતની તાન નથી, બસ એક વસ્તુ હવે તો દાનો પાર આવે, બસ એકવાર મારા મોલે આવો, હા 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 હા, નોતી નવી કરી ગઢ જૂનાને ગાળ, બાદી અસલ બાઈ ખીજવ્યું ગોદર ખવણ, માતાજી શેણ થયા હો, આ હા હા હા, ભાગની આંખોમાંથી વહેતી થઈ ગયો, અને આકાશમાં ગેબી કડાકો છો, આકાશવાણી થઈ ગઈ, હે રાજા હું દેવી કાળકા, તુમને ઓળખી કયો નહીં, મેં તને ખૂબ મનાવ્યો તો કે રાજા અટકજમાં એ પાપ કર્યું છે, એનું પરિણામ તારે ભોગવવું પડશે, બસ હવે તારા પાવાનું પતન થાય, બસ બીજું કાંઈ નથી, તે બહુ ભૂલ કરી, હું માં છું, માં કોઈ દી ડાકણ બને નહીં, દેવી કોઈને મારે નહીં, પણ એ રાજા પતઈ, પણ તાતો પતઈ રાજા થાર 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 ધ્રુજવા મળ્યો, ને શક્તિહીન થઈ ગયો, શક્તિ કાંઈ અલોપ થઈ ગઈ, કાળો માંસ જેવું ડિબાંગ જેવું શરીર થઈ ગયું આખું, ધરતી પર ડગલું નથી, એક તો બે હાથ ધોયા કે માં માફ કરી દે, હું ભાન ભૂલ, હે પાવાની દેવી હું તમને ઓળખી ન હોય કે માં, હે માં મને માફ કરી દો, અને જેથી પતઈ રાજાની આંખમાં લે આંગળા પીડા ને, હે રાજા પતઈ તું કહેતો તને અમર કરી દઉં, ના મારી મેં ભૂલ કરી, મને માફ કરી દો, બસ બીજું કાંઈ નહીં, રાજા પતઈ વિનંતી કરે છે, માં ભગવતી તો ક્યાંય અલોપ થઈ ગયા, અને રાજા પતઈ માં 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 કરતો રહ્યો, પછી એના કરમ ભગવતીનો દ્રોહ કરી તો ભોગવવું પડે બાપા, આ વાતને પછી થોડોક સમય વીત્યો છે, અને બન્યું એવું મોહમ્મદ વેગડાએ પાવાગઢની ઉપર ચડાઈ કરી, અહીંયા માતાજી તો નહોતા, ખહી ગયા હતા, પતઈને પોતાનું કર્મ ભોગવવું પડ્યું, એ મોહમ્મદ વેગડાએ તેથી પાવાગઢને સર કર્યું, પોતાનો વિજયનો ઝંડો લહેરાવ્યો, મોહમ્મદ બેગડો કહેવાતો હતો, એમાંથી પછી બે ગઢો કહેવાનો, જૂનાગઢ ને પાવાગઢ, આજે વાતની સાક્ષી પૂરે છે બાપા, પણ આ તો માં ભગવતી કાળિકા, એ જાના સતના દીવા બળે છે, પાવાગઢના ડુંગરે એ માના જા ધૂપ ધમધમી રહ્યા છે, અને આરતીઓ માં ભગવતી થાય સંધ્યા ટાણે, ત્યારે તો નગારાની દાંડી આખું ગગન ગાંધી ઉઠે બાપા, એવી માં ભગવતી મહાકાળી હાજરા હજુર છે, જ્યારે જ્યારે ભગવતી એને યાદ કરો એટલે આવે, આવી માં હે પાવાગઢ વાળી મહાકાળી માં, ભગવતી ભીડ ભંજની ભવ પાર તું ઉતારતી, દકલસરી પરિતાપ માં તું દેવ માહે દીપતી, દાસ અજાની વિનંતી અંતરે વસો અખિલેશ્વરી,
કરતી સદા કલ્યાણ જગતના, તું જ માં પરમેશ્વરી, માં કાળી માં, તું જ માં પરમેશ્વરી, હે માં, તું જ માં પરમેશ્વરી.